Good morning students, I am Smriti Gosai and today we are going to talk about chapter 13 of class 11th. આજે આપણે વાત કરશું C4 સાયકલની. C3 સાયકલ આપણે કરી લીધી છે અને આજે આપણે વાત કરશું C4 સાયકલની. એના પહેલાં એક રૂબિસ્કો નામનો એક સેલ હોય છે જેના વિશે આપણે ડિટેલમાં સૌથી પહેલાં સમજી લઈએ. રૂબિસ્કો ક્યાં હોય છે? ક્લોરોપ્લાસ્ટમાં ગ્રેનલ થયેલા કોઈડ હોય છે, આપણે બધાને ખબર છે. આ ડ્રોઈંગ બતાવી છે, ડ્રોઈંગમાં પણ તમને કહું છું કે સૌથી પહેલાં એક લીફ છે, સૌથી બહારનો લેયર છે એ લીફ છે. લીફની અંદર મેઝોફિલ નામનો સેલ આવેલો હોય છે. મેઝોફિલ સેલની અંદર ક્લોરોપ્લાસ્ટ આવેલો હોય છે. ક્લોરોપ્લાસ્ટની અંદર જેટલી વાર આપણે લાઇટ રિએક્શન અને ડાર્ક રિએક્શન જોયું કે PS1 અને PS2 બરાબર, આ બધી પ્રોસેસ જોવા મળે છે બરાબર. અને PS1 અને PS2 ફોટોસિસ્ટમની અંદર એટલે લ્યુમેન આવેલું હોય છે. લ્યુમેનમાં શું આવેલું હોય છે? H+ આવેલું હોય છે બરાબર. હવે ક્લોરોપ્લાસ્ટનો જે સ્ટ્રોમા છે એટલે બહારનો ભાગ, એનામાં C3 સાયકલ આપણને જોવા મળે છે અને RuBP + CO2 જોડાય છે બરાબર. એટલે C3 સાયકલમાં શું આપણને જોવા મળ્યું હતું? RuBP + CO2. RuBP અને CO2 કમ્બાઈન કરે છે અને CO2 જ્યારે બહાર જાય છે ત્યારે રૂબિસ્કો જોડાય છે. એટલે કે RuBP + CO2 સ્ટ્રોમામાં આવે છે ત્યારે રૂબિસ્કો એના સાથે જોડાય છે બરાબર. રૂબિસ્કો છે એક જાતની સારી પ્રક્રિયા નથી, જે એટમોસ્ફિયરમાં લીફને બગાડે છે બરાબર, એની પ્રક્રિયા છે. એટલે આપણને કઈ રીતે જોવા મળે છે? તો સૌથી પહેલાં શું થાય છે? PS2માં H2O બ્રેક થાય છે, પછી O2 લ્યુમેનમાં થાયલાકોઇડમાં હોય છે અને સ્ટ્રોમામાં O2 હોય છે ઓલરેડી અને સેલમાં O2 જાય છે. એટલે આપણે કોઈ પણ વસ્તુ હોય H2O બ્રેક થાય બરાબર. લીફ છે, લીફની અંદર ક્લોરોપ્લાસ્ટ આવેલો છે મેઝોફિલ સેલની અંદર. ક્લોરોપ્લાસ્ટમાં કઈ પ્રોસેસ થાય છે? PS2માં પાણી બ્રેક થાય છે બરાબર, H2O બ્રેક થાય છે. H2O બ્રેક થાય છે અને એટમોસ્ફિયરમાં આપણને લીલી વનસ્પતિ હોય, ગ્રીન પ્લાન્ટ્સ હોય, શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન રિલીઝ કરે છે બરાબર. આ પ્રોસેસની અંદર H2O બ્રેક થાય છે, H2O બ્રેક થઈ અને આપણને O2 મળે છે. O2 છે એ લ્યુમન થાયલાકોઇડમાંથી થઈ અને સ્ટ્રોમલ થાયલાકોઇડમાં સ્ટ્રોમામાં જાય છે અને સ્ટ્રોમામાંથી સેલમાં મિઝોફિલ અને મિઝોફિલ સેલમાંથી પાસ આઉટ થઈ લીફમાં, લીફથી બહાર આપણને એટમોસ્ફિયરમાં મળે છે બરાબર. તો ધ્યાનથી સમજી લેજો કે આપણને ઓક્સિજન કઈ રીતે મળે છે. તો PS2માં H2O બ્રેક થાય છે ત્યારે O2 મળે છે. O2 થાયલાકોઇડમાં જાય છે લ્યુમેન, પછી સ્ટ્રોમામાં, પછી સેલમાં અને પછી લીફમાં પાસ આઉટ થઈ અને આપણને ઓક્સિજન મળે છે. એટલે રૂબિસ્કો મીટ ઓક્સિજન વેન ઓક્સિજન ગોન ઇન્વાયરોમેન્ટ બરાબર. જ્યારે રૂબિસ્કો છે એ ઓક્સિજનને ક્યારે મળે છે? જ્યારે ઓક્સિજન બહારની તરફ આપણને પાસ આઉટ થાય છે બરાબર ત્યારે. હવે ઘણી વખત કેવું થાય છે કે વાતાવરણમાં ઓલરેડી ઓક્સિજનનો પ્રમાણ વધારે હોય છે બરાબર, ત્યારે જે ઓક્સિજન આપણને લીફમાંથી બહાર આવે છે ત્યારે એ બહાર નથી આવી શકતો અને એની પ્રોસેસ રૂબિસ્કો સાથે થઈ જાય છે બરાબર. રૂબિસ્કો સાથે એનો રિએક્શન થઈ જાય છે, માટે એ લીફને ડિસ્ટ્રોય કરવામાં એટલે લીફમાં બગાડો કરવામાં પ્રોસેસ કરે છે. આ હતો રૂબિસ્કો બરાબર. રૂબિસ્કો એક શું છે? એન્ઝાઇમ છે, સ્ટ્રોમામાં લોકેટેડ હોય છે. અને રૂબિસ્કો બે એક્ટિવિટી કરે છે, એક છે કાર્બોક્સિલેસ એટલે RuBP + CO2 એના સાથે કામ કરે છે અને બીજો છે ઓક્સિજિનેસ એટલે RuBP + O2 એટલે ઘણી અમુક જ કન્ડિશનમાં બરાબર. અહીંયા કને રૂબિસ્કો વિશે કીધું છે. રૂબિસ્કો એક એન્ઝાઇમ છે, સ્ટ્રોમામાં લોકેટેડ હોય છે અને રૂબિસ્કો બે એક્ટિવિટીઝ કરે છે બરાબર. એક જે છે એ કાર્બોક્સિલેસ કરે છે એટલે કે RuBP + CO2, જે એટલી ખરાબ પ્રક્રિયા નથી કે જેટલું લીફને એ નુકસાન નથી કરતું. અને સેકન્ડ જે છે ઓક્સિજિનેસ
RUBP પ્લસ O2 જે સમ કન્ડિશનમાં જ થાય છે એટલે સમ કન્ડિશન એટલે કે શું જ્યારે એટમોસ્ફિયરમાં વાતાવરણમાં O2 વધી જાય ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે ત્યારે એ ઓક્સિજન છે એ ત્યાં લીફમાં જ રહી જાય છે કે પાછો જાય છે ત્યારે એ રુબિસ્કો સાથે રિએક્શન કરે છે અને લીફને નુકસાન પહોંચાડે છે બરાબર હવે આપણે વાત કરશું C4 સાયકલની હવે આ રુબિસ્કો તમને સમજાઈ ગયો હશે હવે આપણે વાત કરીએ C4 સાયકલની જે નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું થેન્ક યુ